પંચમહાલ જિલ્લાના હાલોલ નગરમાં કોંગ્રેસીઓ દ્વારા ભારત બંધનું એલાન કરવામાં આવ્યું હતું ત્યારે હાલોલમાં કોંગ્રેસીઓનો ફ્લોપ શો થયો, તેમાં ગણતરીના જ માણસો જોડાયા. હાલોલમાં કોંગ્રેસના કાર્યકરો દ્વારા કોંગ્રેસ કાર્યાલય પરથી બજારો બંધ કરવા નીકળ્યા હતા ત્યારે ટાવર 3 રસ્તા પર તેઓની અટકાયત કરવામાં આવી હતી અને બાકીના અમુક કોંગ્રેસના કાર્યકરો દ્વારા હાલોલના બજારમાં બંધ કરવા નીકળ્યા હતા, પરંતુ દુકાનદારો તરફથી કોઈ રિસ્પોન્સ મળેલ ન હતો. અમુક દુકાનદારો શોભાના ગાંઠિયાની જેમ બંધ કરી અને ગણતરીની મિનિટોમાં દુકાનો ટપોટપ ખુલી ગઈ હતી. સ્કૂલો તેમજ કોલેજો સંપૂર્ણપણે રાબેતા મુજબ શરૂ હતી અને કોઈ પણ જાતનો કોંગ્રેસીઓને રિસ્પોન્સ મળ્યો ન હતો. હાલોલના તમામ મુખ્ય વિસ્તારમાં કોઈ બનાવ ન બને તે માટે લોખંડી પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. તેમજ ટાઉન પોલીસ સ્ટેશનના પીઆઈ ગોહિલ સાવત સાહેબના હાથ હેઠળ પીએસઆઈ બીએચ રાઠોડ તેમજ પીએસઆઈ કેવી પટેલ સાહેબની કડક પેટ્રોલિંગ હેઠળ કુલ બંદોબસ્ત ગોઠવાયો હતો. તેમજ જાહેર રસ્તા પર ભાજપ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. તેમજ હાલોલ ખાતે કોઈપણ જાતનું બંધનું એલાન કરવામાં આવેલ નથી. કૃણાલ ભાટિયા, કેટીવી ન્યૂઝ, ગુજરાતી, હાલોલ.